હેલો એવરીવન, આપણે ઓલરેડી 3 ચેપ્ટર પૂરા કરી દીધા છે. તમારું છેલ્લું ચેપ્ટર છે શ્રેણિક. 3 ચેપ્ટર આપણે જે પૂરા કર્યા છે એ તમારા છે સુરક્ષા સંબંધ, ધંધાકીય પૂર્વાનુમાન અને વસ્તી વિષયક આંકડાશાસ્ત્ર. હવે જે આપણું નેક્સ્ટ ચેપ્ટર છે ને એ તમારું છે થોડું શ્રેણિક. આ શ્રેણિક થોડું ચેપ્ટર છે ને એના કન્સેપ્ટ બહુ બધા છે, બરાબર? એટલે બેઝિક્સ થિયરિકલ કન્સેપ્ટ બધા ઘણા બધા છે અને એના પછી એક્ઝામ્પલ છે, એટલે થોડું ઘણું ટિપિકલ છે. એટલે વન બાય વન એક એક કન્સેપ્ટ સમજતા જજો અને તમારી નોટબુકમાં બી તમે જાતે ઉતારતા જજો, બરાબર ને? હવે સૌથી પહેલાં વાત કરીએ શ્રેણિક એટલે મેટ્રિક્સ. મેટ્રિક્સ શું કહેવાય, બરાબર ને? તમારી જે સંખ્યા હોય, કોઈ પણ સંખ્યાની ગોઠવણી, સિમ્પલી શું કહીએ, સંખ્યાની ગોઠવણી કોની અંદર? રો અને કોલમની અંદર, બરાબર? તમને રો અને કોલમ દરેક જણને ખબર હશે, બરાબર? ગુજરાતીમાં જે રો અને કોલમ છે ને એને ગુજરાતીમાં રો એટલે એને પંક્તિઓ કહેવાય છે, બરાબર? અને કોલમ એટલે તમારા સ્તંભ કહેવાય છે, બરાબર? પણ હું અહીંયા વર્ડ્સ પંક્તિઓ અને સ્તંભ નહીં કરું, હું રો અને કોલમ કરીશ, બરાબર? તો સિમ્પલી છે સંખ્યાની ગોઠવણી રો અને કોલમની અંદર, એટલે એને કહેવાય શ્રેણિક. એટલે એને શું કહેવાશે? શ્રેણિક. ચલો હું તમને વન બાય વન એક કન્સેપ્ટ સાથે સમજાવું, બરાબર? એક જો અહીંયા હું કોઈ નંબર લખું છું, 1 2 3 4 5 6 7 8, બરાબર? 4 3 2 અને 1 આ મેં નંબર લખ્યા છે, બરાબર? તો આ શું છે? સંખ્યાની ગોઠવણી છે, આ જે અંદરના છે ને, એટલે શું છે? સંખ્યાની ગોઠવણી કોની અંદર? રો અને કોલમ. હવે તમને ખબર હોવી જોઈએ કે રો કોને કહેવાય ને કોલમ કહેવાય. હવે જો આ આડી લાઈન છે ને, આડી લાઈન, બરાબર ને? આ જે આડી લાઈન છે ને એને શું કહેવાય? રો કહેવાય. અહીંયા હું લખી કાઢું, જે આડી લાઈન હોય ને, આડી લાઈન, એને શું કહેવાય? રો કહેવાય. એને શું કહેવાય? રો કહેવાય. આ વસ્તુ ખાસ જરૂરી છે, તમને રો અને કોલમ ખબર હોવી જોઈએ, બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, બરાબર? આને શું કહેવાય? રો, બરાબર? અને પછી જે આ ઊભી લાઈન છે ને, આરી ઊભી લાઈન, આ જે ઊભી લાઈન છે, બરાબર? આમ કરીને આમ ઊભી લાઈન કરું ને, એને શું કહેવાય? કોલમ કહેવાય. એને શું કહેવાય? કોલમ. એટલે આના એવું કરે સ્તંભ, દેખો એક સ્તંભ ઊભો છે એવું કહેવાય, બરાબર ને? આ તમારી પંક્તિઓ છે એટલે, બરાબર? અને આ કેવું છે? તમારું આડી છે અને આ તમારી કેવી છે? ઊભી છે. તો સિમ્પલી એવું યાદ રાખજો, જે આડી હોય ને, આડી આમ ઊભી હોય, બરાબર, એને શું કહેવાય? રો કહેવાય. અને આ શું કહેવાય? કોલમ કહેવાય. ખાસ યાદ રાખજો, રો અને કોલમ યાદ રાખજો, બરાબર? હવે જો આની તમારે ગણવું હોય, બરાબર, અહીંયા વસ્તુ યાદ રાખજો, મેઇન વસ્તુ, તો કેટલી રો છે? 1 2 અને 3 રો છે. રો કેટલી છે તમારી અહીંયા આગળ? 3 છે. કોલમ કેટલા છે? તો 1 2 જો આ રો છે ને, આ 1 આ 2 અને આ 3 શું છે? રો છે, બરાબર. કોલમ કેટલા છે? તો જો 1 2 3 અને 4. તો કોલમ કેટલા છે અહીંયા આગળ? 4 છે, બરાબર. ધ્યાન રાખજો. ફરી કહી દઉં છું, જે તમારી આડી હોય એને શું કહેવાય? રો કહેવાય. અને તમારી જે ઊભી હોય એને શું કહેવાય? કોલમ કહેવાય. તો આ જે શ્રેણિક હોય ને, એ કોઈ બી ની અંદર હોય, આવા બોક્સની અંદર બી હોય, બરાબર ને? આવા બોક્સની અંદર બી હોય અને આવા બોક્સની અંદર બી હોય, અને ઘણી વખત આવા બોક્સની અંદર પણ હોય, તો ગમે તે બોક્સની અંદર હોય, બરાબર ને? હવે બીજી વસ્તુ, જે ઘણા અલગ અલગ મેટ્રિક્સ હોય, સપોઝ કે મેં એક મેટ્રિક્સ આવો બનાવ્યો, 1 2 3 અને 4, એક મેટ્રિક્સ મેં આવો બનાવ્યો શ્રેણિક, બરાબર ને? અને બીજો શ્રેણિક મેં આવો બનાવ્યો 3 4 5 અને 6, બરાબર. આને મેં નામ આપ્યું એ અને આને મેં નામ આપ્યું બી. તો યાદ રાખજો, જે બી શ્રેણિકને આપણે જે નામથી દર્શાવીએ હંમેશા કેવો હોય? કેપિટલમાં હશે. એ કેવો હશે? કેપિટલમાં. આવું નહીં હોય એ બરાબર 1 3 2 4 નહીં હોય, એ હંમેશા તેમાં દર્શાવવામાં આવશે, કેપિટલમાં જ દર્શાવવામાં આવશે, બરાબર. હવે બીજી વસ્તુ યાદ રાખો અહીંયા આગળ, તમને એવું છે જે તમારું આજે તમને જે દર્શાવવાનું હોય છે ને, જે તમારો શ્રેણિક જે દર્શાવવાનો, એ હંમેશા શેમાં હોય? કેપિટલ અક્ષરમાં જ દર્શાવવામાં આવે. શ્રેણિક ને કેપિટલ અક્ષરમાં જ દર્શાવવામાં આવે છે, બરાબર. એટલે યાદ રાખજો કે કોઈ બી એ હોય, બી હોય, પી હોય, ક્યુ હોય, વોટ એવર જે બી હોય, બરાબર ને? તો એને તમારે કેપિટલમાં જ દર્શાવવાનો રહેશે, બરાબર. ચલો હવે આપણે એક મેઇન વસ્તુ અહીંયા આગળ સમજી કાઢીએ, બરાબર. હવે જો સપોઝ કે અહીંયા કોને શું કહેવાય આપણે સમજવું જોઈએ. લેજો અહીંયા જોઈ લો, અહીંયા હું નંબર આપી દઉં 1 1 2 3 અને 4, પછી એક નંબર આપી દઉં 5 6 7 અને 8, પછી એને નંબર આપી દઉં 9 10 11 અને 12. એક મેં આવો શ્રેણિક બનાવ્યો છે, બરાબર. શું બનાવ્યો છે મેં? એક આવો શ્રેણિક બનાવ્યો છે. હવે આ શ્રેણિકમાં જો રો કેટલી છે, તો આ તમારી રો કહેવાય, 1
બે અને આ ત્રણ રો છે. કોલમ કેટલી છે? તો અહીંયા જો આ એક, આ બે, આ ત્રણ અને આ ચાર કોલમ છે, બરાબર. હવે હું આને લખીશ કઈ રીતે? આને મેં નામ આપ્યું એ, બરાબર. શું નામ આપ્યું? એ. તો આને હું લખું જો આ રીતે લખું. હવે જો હું લખી કાઢું પછી તમને સમજાવું. એ ચોવીસ, એ એકત્રીસ, એ બત્રીસ, એ તેત્રીસ અને એ ચોત્રીસ. હવે તમે કીધું આ શું લખી ગાડ્યું, મગજને બહાર ગયું. જો શાંતિ રાખો, સમજાવું છું. હવે અહીંયા જો, ઓકે, જો મેં તમને શું કીધું, આ જે આડી છે શું કહેવાય, રો ઊભી શું કહેવાય, કોલમ કહેવાય તમારી, બરાબર ને. તો અહીંયા જો આ પહેલો જે નંબર છે ને, પહેલો નંબર એ તમારી શું છે, પહેલી રોમાં છે, બરાબર. પહેલી રોમાં છે ને, અને બીજી શું છે, કોલમમાં. તો જો પહેલી રો અને બીજી કોલમ. હવે અહીંયા સુધી ધ્યાન રાખજો, સૌથી પહેલાં આપણે રોને જ લખીશું. પહેલાં રોને કન્સિડર કરીશું, પછી આપણે કોને કન્સિડર કરીશું, કોલમને કન્સિડર કરીશું, બરાબર. હવે આ જો, આ જે ઊભી છે આ કઈ છે, પહેલી રો છે, પણ કોલમ કઈ છે, બીજી છે. તો એ પહેલી રો અને બીજી કોલમ. હવે અહીંયા જો આ શું છે, પહેલી રો છે અને શું છે, ત્રીજી કોલમ છે. તો અહીંયા ત્રીજી કોલમ થઈ ગઈ, બરાબર. હવે આ જો, છે તો પહેલી રો જ ને આરી, બરાબર ને. તો આ શું છે, પહેલી રો છે અને કઈ કોલમ થઈ, ચોથી કોલમ થઈ. ચલો હવે અહીંયા જોઈ લઈએ. હવે આ જે નીચેની છે એ તમારી શું છે, બીજી રો છે, પણ કોલમ કઈ છે, પહેલી. તો એકવીસ થયા. અહીંયા શું છે તમારી, બીજી રો છે પણ કોલમ કેટલા છે, બાવીસ. અહીંયા જો, રો બીજી પણ કોલમ કેટલા છે, ત્રેવીસ, એટલે ત્રણ. અહીંયા રો કઈ છે, બીજી, પણ કોલમ કયો છે, ચાર, એટલે ચોવીસ, બરાબર. હવે અહીંયા જો, આ તમારી ત્રીજી રો થઈ. તો રો કઈ, ત્રીજી. કોલમ કયું છે, પહેલું. આ શું છે, રો નંબર કયું છે, ત્રીજી. કોલમ કયું છે, બીજું. રો કયું છે, ત્રીજું, અને કોલમ કયું છે, ત્રીજું. રો કયું છે, ત્રીજું, અને કોલમ કયું છે, ચોથું. તો આપણે આને આ રીતે પણ દર્શાવી શકીએ, બરાબર. એટલે આ વસ્તુ ધ્યાન રાખજો, અહીંયા એવું વસ્તુ હોય છે, બરાબર. તો આ મેઇન વસ્તુ થઈ ગઈ. હંમેશા યાદ રાખજો, રો કોને કહેવાય, જે તમારું આડું હોય. આમાં આડું લખું ને હું, સપોઝ કે આ કયા નંબર લખ્યા, એક, બે, ત્રણ ને ચાર, આ શું છે, રો છે. અને જે ઊભું લખું એ અહીંયા કયા નંબર છે, એક, પાંચ અને નવ, આ તમારા શું છે, કોલમ છે. આપણે પહેલાં હંમેશા કન્સિડર ગણતરી કરવી હશે ને, ત્યારે પહેલાં કન્સિડર આપણે રો કરીશું, બરાબર. ચલો આ એક કન્સેપ્ટ ક્લિયર. હવે બીજી વસ્તુ, બરાબર, કોઈ પણ શ્રેણીકની અંદર, શ્રેણીકમાં, બરાબર, તમારી એમ રો હોય, બરાબર ને, અને એન તમારી શું હોય, એન, એન નામની શું હોય, તમારી શું હોય છે, કોલમ હશે. એમ તમારી શું હશે, કોલમ હશે, બરાબર. હું રો અને કોલમ જ વાપરીશ, પંક્તિ અને સ્તંભ નહીં કહું, બરાબર. આપણે રો અને કોલમ કહીશું. તમે બી ફેમિલર છો રો અને કોલમ જોડે, હા, વર્ડ જોડે ફેમિલર હો જ છો, બરાબર ને. તો સિમ્પલી જોઈ લો, રો અને કોલમ છે, બરાબર. હવે અહીંયા આગળ જોઈ લો, એનો ઓર્ડર આપણને ખબર હોવો જોઈએ, કે એનો ઓર્ડર આપણે જે કહીએ, એટલે કે એનો શું કહેવાય છે, એના કોઈ પણ, આપણે કોઈ પણ હોય ને, એને તમને કોઈ પણ ઓર્ડર તમને કહેવાય ને, કે આ હું તમને કોઈ એક કોલમ આપી છે, બરાબર. આપણે આ કોલમ કીધી, તો આ કોલમ કેટલાનો છે, એનો ક્રમ શું છે, બરાબર ને. એને હું શું કહું, એનો ક્રમ શું છે, તો હું તમને કઈ રીતે સમજાવું. ચાલો અહીંયા આગળ જોઈ લો. એક હું જોઉં, એ બરાબર અહીંયા છે, બે, ત્રણ, ચાર, પાંચ, બે, ચાર, છ, માઇનસ એક લઈ લઈએ, બરાબર. માઇનસ એક, ઝીરો, માઇનસ પાંચ અને માઇનસ ત્રણ, બરાબર. આ લીધો. હવે જો અહીંયા આગળ જો, રો કેટલી છે, તો રો છે તમારી એક, આ છે બે અને આ છે ત્રણ. તો અહીંયા હું લખી કાઢું, તમારી રો કેટલી છે, ત્રણ છે. ચલો કોલમ જોઈએ કેટલા છે, એક, બે, ત્રણ અને ચાર. તો કોલમ તમારા કેટલા છે, ચાર છે. તો આનો કઈ, આનો ક્રમ શું કહેવાય, આ ત્રણ બાય ચારનો મેટ્રિક્સ છે. કેટલાનો મેટ્રિક્સ છે, ત્રણ બાય ચારનો મેટ્રિક્સ છે. એટલે રો અને કોલમ કહીશું. પહેલું જે એમ છે, એમનો મતલબ શું, રો, અને એનનો મતલબ શું, કોલમ. તો રો કેટલી છે, એક, બે, ત્રણ, બરાબર. જરૂરી છે આપણે આ જ મેઇન વસ્તુ ગણવાની છે. હું તમને કોઈ બી મેટ્રિક્સ આપું ને તમારે કહેવાનું છે કે આ મેટ્રિક્સ કેટલાનો છે. તો એનનો ક્રમ તમને ખબર હોવો જોઈએ. એને શું કહેવાય કે આનો ક્રમ કેટલો છે. હું તમને કહું આનો ક્રમ કેટલો છે, કે ત્રણ બાય ચારનો છે. આ શ્રેણી કેટલાનો છે, ત્રણ બાય ચારનો. તો રો કેટલી છે, એક, બે, ત્રણ. પહેલાં હંમેશા રો જ લેવાની, ગણવાની. અને કોલમ કેટલી છે, તો એક, બે, ત્રણ, ચાર. તો આ શું કેવો કહેવાય, ત્રણ બાય ચારનો મેટ્રિક્સ કહેવાય. હવે આપણે આને શું કહીશું, આને હું કહી શકું ને, એ અગિયાર છે, એ બાર છે, એ તેર છે, એ ચૌદ છે. કઈ રીતે? તો પહેલી રો પહેલી કોલમ, પહેલી રો બીજી કોલમ, પહેલી રો ત્રીજી કોલમ, પહેલી રો ચોથી કોલમ. પછી અહીંયા શું થઈ જશે, એ એકવીસ, એ બાવીસ, એ ત્રેવીસ અને એ ચોવીસ. અહીંયા કેટલું થઈ જશે,
એકત્રીસ, એ બત્રીસ કહેવાશે, આને શું કહેવાશે એ તેત્રીસ, અને આને શું કહેવાશે એ ચોત્રીસ. અહીંયા શું કહેવાય, ત્રીજી રો પહેલી કોલમ, ત્રીજી રો બીજી કોલમ, ત્રીજી રો અને ત્રીજી કોલમ, ત્રીજી રો અને ચોથી કોલમ, બરાબર. તો તમને ક્રમ ખબર હોવા જોઈએ, મેઇન વસ્તુ છે, બરાબર ને. મારે તમને એમ કહેવું છે કે તેનો આ કોઈ પણ મેટ્રિક્સ છે એનો ક્રમ કેટલો છે, તો પહેલા જ આપણે ક્રમ કરવો જરૂરી છે, ગણવો જોઈએ. સપોઝ કે હું તમને એક બીજો આપું, જોઈ લો અહીંયા આગળ, જોઈ લો બી, બરાબર. આપણે ક્રમ શોધવાનો છે, અહીંયા બે ચાર, બે ત્રણ, બરાબર ને, પાંચ એક. ચલો હું તમને કહું તો આ મેટ્રિક્સનો ક્રમ કેટલો છે, તો કરી કાઢીએ આ મેટ્રિક્સનો ક્રમ. એટલે રો કેટલી છે, એક બે અને ત્રણ રો છે. કોલમ કેટલી છે, એક અને બે છે. કોલમ કેટલી છે, એક અને બે છે. તો કેટલો થઈ જશે, ત્રણ બાય બેનો મેટ્રિક્સ. કેટલાનો છે, ત્રણ બાય બેનો મેટ્રિક્સ છે, એટલે ત્રણ બાય બેનો શ્રેણ છે. તો આનો ક્રમ કેટલો હશે, આનો ક્રમ કેટલો હશે, ત્રણ બાય બેનો હશે, બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો અંદર, બરાબર. આ વસ્તુ મેઇન વસ્તુ છે. હવે અહીંયા આગળ જોઈ લો, હવે આ કોઈ પણ મેટ્રિક્સ છે, આને હું આઈટ બી લખી શકું, એ અગિયાર ને એ બાર, એ એકવીસ એ બાવીસ, એ એકત્રીસ ને એ બત્રીસ, બરાબર. આવું બી આપણે કહી શકીએ, બરાબર, મેઇન વસ્તુ. ચલો હવે નીચે વસ્તુ, ખાલી કન્સેપ્ટ સમજવા માટે, બરાબર. અહીંયા જોઈ લો, બે નવો કન્સેપ્ટ છે, શ્રેણીકના વિક્રણી ઘટકો અને મુખ્ય વિકર્ણ. આપણે એને ઇંગ્લિશમાં ડાયગોનલ કહીએ છીએ, ડાયગોનલ અને પ્રિન્સિપાલ ડાયગોનલ, બરાબર. શ્રેણીકના વિકર્ણ ઘટકો અને મુખ્ય વિકર્ણ, હવે શું કહેવાય, બરાબર. એક મેટ્રિક્સ હું બનાવું છું અહીંયા આગળ, એક બે ઝીરો પાંચ, બે ઝીરો ત્રણ ચાર, પાંચ છ સાત બે, ચાર એક ચાર ત્રણ. સૌથી પહેલા તમને પૂછું મેટ્રિક્સનો ક્રમ કેટલો છે, કોલમ રો કેટલી છે, એક બે ત્રણ ચાર, કેટલી છે ચાર, બરાબર. કોલમ કેટલી છે, એક બે ત્રણ ચાર. તો આ મેટ્રિક્સ કેટલાનો છે, ચાર બાય ચારનો છે, બરાબર. તો આ તમારો શ્રેણીક કેટલો છે, ચાર બાય ચારનો. હવે તમને શું કહે છે, શ્રેણીકના વિકર્ણ ઘટકો, બરાબર. તો શું કહેવાય, જો આ જે એના જે કહેવાય, બરાબર ને, આ જે કહેવાય એના, એને શું કહેવાય, ડાયગોનલ કહેવાય. ડાયગોનલ એટલે શું કહેવાય, વિકર્ણ ઘટકો કહેવાય. એક ઝીરો સાત અને ત્રણ, બરાબર ને. તો વિકર્ણ ઘટકો કયા કહેવાય, અહીંયા આગળ વિકર્ણ ઘટકો બરાબર શું થઈ જશે, એક ઝીરો સાત અને ત્રણ. જો આ રીતે જાય છે એ રીતે, બરાબર. જો સપોઝ કે મારે ક્રોસમાં બી બનાવવો હોય ને, ક્રોસમાં બી, તો જો હું બનાવી શકું ક્રોસમાં બી આમ, બરાબર ને. ક્રોસમાં બી બનાવવો હોય તો આમ ક્રોસમાં પણ બની શકે, બરાબર. તો આને શું કહેવાય, આ આ બાજુનો ડાયગોનલ ને આ બાજુનો વિકર્ણ ઘટકો કહેવાય. ચલો એક બીજો મેટ્રિક્સ આપું, હમણાં ખબર પડી જશે. જો એક ઝીરો બે ત્રણ, બરાબર. તો આનો કયો કહેવાય છે, વિકર્ણ ઘટક કયો કહેવાય, આર કહેવાય. એક અને ત્રણ કહેવાશે, કયો કહેવાશે, ત્રણ. અને સામે ઝીરો અને ત્રણ પણ કહેવાય. જો વિકર્ણ મતલબ આમ થાય, બરાબર, આમ ચોકડી, આમ ચોકડી થતી હોય, બરાબર. આમ જતી હોય અને આમ સામ સામે જે કહીએ આપણે, એ બરાબર. હજી એક બીજો એક્ઝામ્પલ આપું, એક ત્રણ ચાર, બે એક બે, એક ઝીરો ત્રણ. તો અહીંયા કયો થઈ જશે જોઈએ, તો જો આર્યો, એ આર્યો, કયો થઈ જશે, આર્યો. આ બાજુ બે અને આ બાજુ બે, અહીંયા એક ને અહીંયા એક, જો થઈ ગયો. તો આને આપણે શું કહેવાય, વિકર્ણ ઘટક કહેવાય, બરાબર ને. તો આપણે એમ લખી કાઢું, હું અહીંયા લખી કાઢું, કોઈ પણ શ્રેણીકમાં એ ના ઘટકો જ્યારે આઈ બરાબર જે હોય ત્યારે એને શું કહેવાય, વિકર્ણ ઘટક કહેવાય. મેં તમને સમજી કહી દીધું, તમને અહીંયા કહી દીધું છે કે તમારો કયો છે, બરાબર ને. મેઇનલી વસ્તુ તમને અહીંયા સમજાવી દીધું છે કે કયો છે, બરાબર. તો આ બધા તમારા કયા છે, વિકર્ણ ઘટકો કહેવાય. અને મુખ્ય વિકર્ણ કયા કયા, તો જે આ નંબર છે, તો એક ઝીરો સાત અને ત્રણ, એ તમારું શું કહેવાય, મુખ્ય વિકર્ણ હોય. એને પણ એ જ કહેવાય, બરાબર ને. તો એ જ તમારા જે ઘટકો હોય એ જ તમારા વિકર્ણ કહેવાય. તો આ વસ્તુ યાદ રાખજો, હું તમને ઘણી વખત આવશે, વિકર્ણ ઘટકોને કહેવાય. એટલે વિકર્ણ એટલે શું, એટલે તમારું ડાયગોનલ એટલે આર્યું થશે, બરાબર. ચલો હવે નેક્સ્ટ જોઈએ, સમાન શ્રેણી બહુ ઇમ્પોર્ટન્ટ છે, સમાન
શ્રેણી, અથવા હું આને કહીશું ઇક્વલ મેટ્રિક્સ. શું કહીશ એને હું? ઇક્વલ મેટ્રિક્સ, બરાબર ને? શું કહીશું? ઇક્વલ મેટ્રિક્સ. હવે જોઈ લો કોને કહેવાય, બરાબર? તો સમજી લો, તો તમને શું કીધું હોય? જો પહેલી કન્ડિશન જો, જો કોઈ શ્રેણીકમાં રો, રો એટલે આપણે એને ગુજરાતીમાં કહીશું પંક્તિ, બરાબર, અને કોલમ, કોલમ એટલે એને શું કહીશું? સ્તંભ, બરાબર. ની સંખ્યા, ની સંખ્યા સરખી હોવી જોઈએ, પહેલો કન્ડિશન, બરાબર. રો અને કોલમ બંને કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. સિમ્પલી ફરી કહું, રો એન્ડ કોલમ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. જોઈ લો, આ પહેલી કન્ડિશન છે, બરાબર. તો અહીંયા લખી કાઢું, અહીંયા જો કોઈ બી લખી કાઢું, ખાલી સમજવા માટે છે અહીંયા આગળ, બરાબર ને? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, આ એ નામનો કોલમ છે, બરાબર. બી નામનો કોલમ બી બનાવો અહીંયા આગળ. એક, બે, ત્રણ, છ, સાત, આઠ, ચાર, પાંચ, છ, બરાબર. હવે જો એના ક્રમ, બંનેના ક્રમ કેવા હોય છે? સરખા. તો અહીંયા જો આ કેટલાનો છે? એક, બે અને ત્રણ. રો કેટલી છે? ત્રણ. કોલમ કેટલી છે? એક, બે અને ત્રણ. તો આ કેટલાનો છે? ત્રણ બાય ત્રણ નો છે. તો આ બી કેટલાનો હોવો જોઈએ? એક, બે, ત્રણ, બરાબર. કોલમ કેટલી છે? એક, બે અને ત્રણ. તો આ બંને કેવા હોવા જોઈએ? ત્રણ બાય ત્રણ. એટલે રો અને કોલમ બંને મેટ્રિક્સના કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. અહીંયા બે મેટ્રિક્સ આપણે શું કરવાના છે? બંનેને સરખાવાના છે. તો જો અહીંયા રો કેટલી છે? એક, આ બે અને આ ત્રણ. અહીંયા કોલમ કેટલી છે? એક, બે અને ત્રણ. અહીંયા બીજો રો કેટલી છે? એક, બે અને ત્રણ. અહીંયા શું છે? એક, બે અને ત્રણ. આ ખાલી સમજાવવા માટે છે, બરાબર. હજી બી આનો આ સમાન શ્રેણીક નથી, આ તો બસ ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે છે, બરાબર. કન્સેપ્ટ માટે છે કે બંનેના રો અને કોલમ કેવા હોવા જોઈએ, ક્રમ કેવો સરખા. હવે સપોઝ કે આ બે બાય બે નો હોય તો આ બી બે બાય બે નો હોવો જોઈએ, આ ચાર બાય ત્રણ નો હોય તો આ બી કેવો હોવો જોઈએ? ચાર બાય ત્રણ નો હોવો જોઈએ. ચલો બીજી કન્ડિશન, ખાસ આજ ઇમ્પોર્ટન્ટ છે, હજી બી આ સમાન નથી. આ એ હું એવું નહીં કહી શકું કે એ બરાબર બી છે, ના નથી, હજી નથી, હજી એક કન્ડિશન બીજી ત્યારે હશે. તો જો બંને શ્રેણીકોમાં આવેલા અનુવર્તી ઘટકો સમાન હોવા જોઈએ. હવે શું બંને શ્રેણીના અનુવર્તી ઘટકો એટલે શું? હવે સપોઝ કે હું એકની વાત કરું, બરાબર. આ એક છે એના કોરસ્પોન્ડિંગ બી કહેવાય, બરાબર. અનુવર્તી ઘટક શું? એકનો અનુવર્તી કયો હશે? એક હશે. બેનો કયો હશે? બે હશે. ત્રણનો કયો હશે? ત્રણ હશે. ચારનો અનુવર્તી કેવો હશે? છ હશે. પાંચનો કેવો હશે? સાત હશે. અને છનો કયો હશે? આઠ. સાતનો કયો હશે? ચાર. આઠનો કયો હશે? પાંચ. અને નવનો કયો હશે? છ. આ એને શું કહેવાય? અનુવર્તી કહેવાય. શું કહે છે? કે બંને શ્રેણીમાં આવેલા અનુવર્તી ઘટકો પણ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તો જો અહીંયા હવે હું તમને કહું, તો આ તમારો જો જીરો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. એ રીતે બી કેવો છે તમારો? અહીંયા એ જ છે. ઝીરો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. તો અહીંયા જો એક તો બંને કેટલા છે? એક, બે, ત્રણ અને એક, બે, ત્રણ. ત્રણ બાય ત્રણ ના છે. અને આ બી કેટલો છે? ત્રણ બાય ત્રણ નો. ચલો પહેલી કન્ડિશન સેટિસ્ફાય, બરાબર. હું તમને કહું આ સમાન શ્રેણી છે કે નહીં તો પહેલે સેટિસ્ફાય. હવે બીજું જો અહીંયા જીરો છે તો અહીંયા બી જીરો છે, બરાબર. અનુવર્તી ઘટકો બી કેવા હોય છે? સમાન. અહીંયા એક તો અહીંયા એક છે, અહીંયા બે તો અહીંયા બે, અહીંયા ત્રણ તો અહીંયા ત્રણ, અહીંયા ચાર. તો એ બી કેવો છે તમારો? સમાન છે. તો આ હું કહી શકું કે એ બરાબર શું છે? બી છે, બરાબર. તો આની બેસિક્સ કન્ડિશન છે, એ બરાબર બી છે. તો હું તમને એમ કહું ટૂંકમાં બે શ્રેણીકો બધી જ રીતે સરખા હોય તો જ સમાન શ્રેણીક ગણાય, બરાબર. કેવા હોય? સરખા હોય તો જ સમાન શ્રેણીક ગમાય. ચલો એક એક હું તમને બીજો આપું. અહીંયા એ બરાબર લખી કાઢું. વેઇટ, ફોર, નાઇન એન્ડ 16. અને બી બરાબર લખું બે નો વર્ગ, ત્રણ નો વર્ગ અને ચાર નો વર્ગ. તો શું આ જે છે એ બરાબર બી છે? હું તમને એમ પૂછું, એ બરાબર
બી છે તો જોઈએ એક તો શું છે રો કેટલી છે અહીંયા આગળ એક અને કોલમ કેટલી છે એક બે ત્રણ તો એક બાય ત્રણ નો તો છે જ અહીંયા બી એવું છે રો કેટલી છે એક જ કોલમ કેટલી છે એક બે ત્રણ ત્રણ બાય ત્રણ નો છે સાચું હવે એના જે અનુવર્તી ઘટકો સેમ છે ને અહીંયા ચાર અહીંયા શું બે નો વર્ગ કેટલો થશે ચાર જ થશે અહીંયા શું છે નવ ત્રણ નો વર્ગ કેટલો થશે નવ થશે અહીંયા કેટલા છે સોળ ચાર નો વર્ગ કેટલો થશે સોળ હા તો સમાન છે તો આ શું છે તમારો સમાન છે બરાબર તો આ બેસિક્સ મેન આનો કન્સેપ્ટ હતો સેનિકનો જે પણ હતા એ રહ્યા હવે આપણે નેક્સ્ટ આપણે બીજો જે નવું લેક્ચર લઈશું ત્યારે આપણે સમજીશું અત્યાર સુધીમાં તમે આ જેટલા બી મેં તમને સમજાવ્યા સમજી લેજો સૌથી પહેલાં મેં તમને સમજાવ્યું મેટ્રિક્સ બરાબર એનો ક્રમ જરૂરી છે આ આડી લાઈન ઊભી આડી લાઈન હોય એને શું કહેવાય રો કહેવાય ઊભી લાઈનને શું કહેવાય કોલમ કહેવાય હવે આ વસ્તુ સમજી લો બરાબર મેઇન વસ્તુ થઈ ગયા પછી મેં તમને કીધું અહીંયા જ વસ્તુ કે તમારો ક્રમ કેટલો હોય આ ત્રણ બાય ચારનો આ ત્રણ બાય બેનો છે બરાબર ને પછી આ જે વચ્ચે જે એને કહેવાય છે એને તમારું શું કહેવાય જે મેઇન બરાબર એક જ મિનિટ કેટલો છે બે બાય બે નો છે આ કેટલો છે તમારે ત્રણ બાય ત્રણ નો છે આ તમારે કયો છે ચાર બાય ચાર નો છે આને શ્રેણિક કહેવાય બરાબર આ તમારે કેવા કહેવાય વિકર્ણ ઘટકો કહેવાય અને મુખ્ય ઘટકો પણ કયા કહેવાય એક જીરો સાત અને ત્રણ પણ કહેવાય બરાબર તો આ તમારે કહેવાય આ બરાબર અને લાસ્ટમાં આપણે જોયું સમાન શ્રેણી સમાન શ્રેણી એટલે શું કહેવાય એને કે બધી જ રીતે બંને ઇક્વલ હોય એક તો એમનો ક્રમ સરખો હોવો જોઈએ અને એમના જે અનુવર્તી ઘટકો છે એ પણ સરખા હોય અને બધી જ રીતે સરખા હોય તો એને શું કહેવાય સમાન શ્રેણી કહેવાય બરાબર હવે નેક્સ્ટ દિન આપણે બીજો કન્સેપ્ટ લઈશું ત્યાં સુધી તમે જાતે આવી નોટબુકમાં તમે ઉતારી શકો અને એને જોઈ શકો કારણ કે આ મેટ્રિક્સ શ્રેણીની અંદર શું છે કન્સેપ્ટ જ બહુ બધા છે ચલો હવે નેક્સ્ટ આપણે આવીશું ઓકે થેન્ક યુ